નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. અમદાવાદ કોંગ્રેસમાં કકડાટ યથાવત રહ્યું છે. એમસી વિપક્ષ નેતા પદને લઈને કકડાટ યથાવત રહ્યું છે. પહેલા જે દિનેશ શર્મા જ છે તે એમસી વિપક્ષ નેતા હતા, ત્યારબાદ તેમણે બળજબરીપૂર્વક રાજીનામું આપવું પડ્યું હતું. હવે તેના સમર્થનમાં શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શન દરમિયાન શર્માના સમર્થકોની અટકાયત કરાઈ છે. કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્માની હાકલ પટ્ટી બાદ પણ તેની સાથે જોડાયેલો વિવાદ કોંગ્રેસની ઇજ્જતના જાહેરમાં ધજાગડા ઉડાડી રહ્યો છે. દિનેશ શર્માને પદ પરથી હટાવી દેવાયા બાદ નવા વિપક્ષી નેતાની નિમણૂક કરાઈ હતી, જેને લઈને આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો અને શહેર કોંગ્રેસમાં કકડાટ પાર્ટની શરૂઆત થઈ. પોતાની સાથે થયેલા વર્તન મુદ્દે દિનેશ શર્મા લડતના મૂળમાં દેખાઈ રહ્યા છે. તેમણે વિપક્ષી નેતા પદેથી રાજીનામું આપ્યા બાદ વિરોધીઓ સામે આક્રમક વલણ અખ્યાર કર્યું છે. આજે ફરી એકવાર દિનેશ શર્માના સમર્થકો ટેકેદારો મોટા પાયે એકઠા થયા હતા અને પૂર્વના બાપનગર, અસારવા, સરસપુર, રખિયાલ, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેખાવ દરમિયાન દિનેશ શર્માના સમર્થકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.